પંચાયતની કચેરી બની છે સાવ ખખડધજ. 50 વર્ષ ઉપરાંત જૂની કચેરી બહારથી વ્યવસ્થિત દેખાય છે, પરંતુ અંદરથી સાવ જર્જરિત. આ કચેરીમાં વિવિધ કામગીરી માટે પહોંચેલા 10 રૂમની અંદર કેટલોક ભાગ તૂટી પડ્યો છે, જેને કારણે તાલુકા વિકાસ અધિકારીએ જર્જરિત કચેરી ખાલી કરાવી દીધી અને અધિકારીઓને અન્ય જગ્યા પર બેસાડવામાં આવ્યા, જેથી 40 જેટલા અધિકારીઓ અને મુલાકાતીઓ સાથે દુર્ઘટના ન બને. મહત્વનું છે કે પંચાયત કચેરીના કેટલાક ભાગમાં ડિમોલિશન પણ કરી દેવામાં આવ્યું છે. હાલ પંચાયત કચેરીની નવી બિલ્ડિંગ માટે દરખાસ્ત મુકાય છે, જગ્યાની ફાળવણી પણ કરી દેવાય છે, જે માટે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે. જોકે નવી કચેરીના ભાવમાં ભાવ ઊંચો આવતો હોવાથી કામ ખેંચાઈ રહ્યું છે, પરંતુ અધિકારીના જણાવ્યા મુજબ તાકીદે નવી કચેરી ઊભી કરવાના પ્રયાસ કરવામાં આવશે. અને હાલ જે મુખ્ય બિલ્ડિંગ અને એની પાછળ જે 10 રૂમો આવેલા છે તે ખૂબ જ જર્જરિત થવાથી આપણે તકેદારીના ભાગરૂપે કોઈ જાનહાનિ કે કોઈ સર્જાયના એના માટે આપણે તોડી નાખવાની પ્રક્રિયા ચાલુ છે. અને ત્યાં જે શાખાઓ બેસતી હતી તે આપણે મુખ્ય બિલ્ડિંગ કે જે હાલ બેસવાની દ્રષ્ટિએ શિફ્ટ છે ત્યાં શિફ્ટ કરવામાં આવેલ છે. નવીન બિલ્ડિંગની દરખાસ્ત પણ થઈ ગઈ છે અને RNV દ્વારા એનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે, પણ ટેન્ડરિંગની રકમ ઊંચી આવાથી હાલ અધિક્ષક ઇજનેરી માર્ગ અને મકાન ગાંધીનગર ખાતે ત્યાં મંજૂરી અર્થે મોકલેલી છે.